مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وحالا سامرنا رو السلام علیکم ورحمت اللہ تعالی وبرکاتہ. تماری سمکھ خطبہ عرفات بارہ ماں آ کلام نو سلسلو جاری چھے. مومنین کرام جیارے تے ذلحج نو مہینو شروع تھیو انے جے لوکوں نے حاجیو نا ثواب ماں شریک تھو ہوئی تو تے بے رکات نماز بارہ ماں سروے نے دھیان چھے کہ جنا اندر ماں پہلی انے بیجی رکات ماں હમદના સૂરા પછી તૌહીદનો સૂરો અને ત્યાર પછી આ સૂરે આરાફની આયત નંબર 142ની તિલાવત કરી. મોમિનીને કેરામ જ્યારે આ આયત તરફ આપણી નજર પડશે તો તરત જ વિચાર કરવાવાળાઓ વિચાર કરશે કે આના પછવારે કંઈક સમાયેલું છે. એ આયત આ મુજબ છે. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. વવાઅદના મૂસા 30 લૈલતં વઅતમમનાહા બિઅશરિન فتمم ميقات ربه 40 ليلة. કે જ્યારે જનાબે મૂસા અલીસલાતુ વસલામ ને ખુદાવંદી કરીમે વચન આપ્યો કે તે મિકાત તરફ જાય અને જ્યારે તે તૌરેત લેવા માટે આ સમય હતો તો 30 રાત નું વચન હતું અને અલ્લાહ સુબહાન વ તઆલા બીજા 10 રાત ઉમેરી કુલ 40 રાતો પૂરા થયા. પણ ઇબ્રત હાસિલ કરવાની વાત હવે આવે છે કે જ્યારે જનાબે મૂસા અલી સલાતુ સલામ કહ્યું વકાલ મૂસા લિઅખીહી કે મૂસાએ તેના ભાઈ હારૂનને કહ્યું વકાલ મૂસા લિઅખીહી હારૂન ઇખલફની ફી કૌમી વઅસલિહ વલા તત્તબિ સબીલ અલમુફસિદીન કે અય મારા ભાઈ હારૂન તું મારા પછી મારી કૌમમાં મારા તરફથી ખલીફો અને જાનશીનીનો ઓહદો સંભાળજે. અઝીઝાને મોહતરમ, જનાબે મૂસા અલી સલાતુ સલામ તો ખાલી એ 40 રાત માટે જ કોહે તૂર ઉપર ગયા હતા, પણ તે થોડાક સમયના ગઈબત દરમિયાન પણ એ વાજિબ હતું કે એક નબી તેના જાનશીનને ઇખ્તિયાર કરે અને ઉમ્મતને રહેબર વગર છોડે નહીં. મોમિનીને કિરામ, જનાબે મૂસા અલી સલાતુ સલામે તેના ભાઈ હારૂનને ઇખ્તિયાર કરી ચૂક્યા છતાં પણ સામીરી આવી અને કેવી રીતના તે કોમને ગુમરાહ કર્યા. અગર જો જનાબે મૂસા અલી સલામે આ પ્રમાણે ઇખ્તિયાર તેના ભાઈ હારૂનને ખલીફા તરીકે ન કર્યા હોત તો સર્વે કોઈ સમજી શકે છે કે તે ગુમરાહી માટે એક બહાનું મળી જાત કે કોઈ રહેબર ન હતા એટલા માટે કોમ ગુમરાહ થઈ ગઈ. રહેબરની ઇખ્તિયાર હોવા છતાં પણ બની ઇસરાઈલ સામીરીએ તેઓને ગુમરાહ કર્યા. તો મોમિનીની કેરામ, અગર જો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ જાનશીનને ઇખ્તિયાર કર્યા ન હોત અને આ ગુમરાહી જે ફેલાઈ ગઈ તેના માટે બહાનું મળી જાત બહાનું ગોતવાવાળાને કે પૈગંબરે તો કોઈને ઇખ્તિયાર કર્યા નથી, પણ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતાની જવાબદારી અદા કરી ચૂક્યા, કોઈ ના કહી શકે કે પૈગંબર તેની જવાબદારી અદા નથી કર્યા. અને આ આયત નંદરમાં બીજો સબક એ મળે છે કે એક પૈગંબર જ્યારે કોઈ ખલીફાને ઇખ્તિયાર કરે છે તો તેમાંથી જ હોય છે, યાની કે તે જ નબીના કુટુંબમાંથી હોય છે. જેમ કે જનાબે મૂસાના ભાઈ હારૂન તેના ખલીફા હતા અને તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના હુકમથી હતું. અને સર્વેના ઝહેનમાં એ હદીસ ની યાદી તાજી થઈ રહી છે કે જ્યારે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેના ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસલામને કહ્યું હતું કે એ અલી, મારો અને તારો રિશ્તો એ મૂસા અને હારૂનના વચમાં રિશ્તો હતો તેવો જ છે, પણ ફરક એ છે કે મારા પછી કોઈ નબી નથી અને મૂસા પછી જનાબે હારૂન નબી હતા. અંતમિન્ની બેમંજલતે હારૂન મિન મૂસા ઇલ્લા અન્નહુ લા નબિય બાદી. અઝીઝાને મોહતરમ, અગર જો થોડાક સમય માટે
جناب موسیٰ غائب تھائی تو تے قوم نے خلیفہ اختیار کروا وگر چھوڑتا نہ تھی تو ایز پرمانے کدی انے کدی نہ ہوئی شکے کہ پیغمبر اسلام صلی اللہ علیہ وسلم آ دنیا نے چھوڑی نے انتقال پامے انے پیغمبر صلی اللہ علیہ وسلم نے خاطری ہوئی کہ انتقال نو سمئی نزدیک چھے انے تے پیغمبر اسلام صلی اللہ علیہ وسلم ہمیش ماٹے نی سفر طرف جائی رہیا ہوئی انے آ امت ماٹے تینا بھائی علی ابن ابی طالب علیہ الصلوۃ والسلام نے اختیار نہ کرے بے شک انے بے شک اللہ سبحانہ و تعالی نا حکم تھی پیغمبر اسلام صلی اللہ علیہ وسلم تینا بھائی حضرت علی ابن ابی طالب علیہ الصلوۃ والسلام نے اختیار کریا انے آ پرمانے پیغمبر صلی اللہ علیہ وسلم نا جانشین طریقے علی ابن ابی طالب علیہ الصلوۃ والسلام ہتا پن جے پرمانے جناب ہارون اوپر તે કોમ ફરી ગઈ હતી તો એ જ પ્રમાણે ઇતિહાસની અંદરમાં આ બધી વસ્તુ લખવામાં આવી છે. أمة الإسلام في النجوم يا صلي وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم مولاي صلي وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم. داس ذي الحج કે જે ઈદ ઉલ અઝહા થી મશહૂર છે કે જ્યાં ઈદ ની મુબારકબાદી સર્વે મોમિનીન તથા મોમિનાત ને પેશ કરવામાં આવી રહ્યું છે. 10 ઝિલહજ મૌલાઈ કાયનાત અલી સલાતો સલામ ના વિલાદત પછી ઇમામ અલી અલી સલામ ના વાલિદ જનાબે અબુ તાલીબે આજ ના દિવસોમાં 300 ઊંટ અને 1000 ગુશવંદ ઝબે કરી અને મક્કા વાસીઓને વલીમો ખવરાવ્યો હતો એ ઇમામે અલી અલીસલામની વિલાદતના ખુશીના સિલસિલા અને મોકા ઉપર. 10 ઝિલહજ રિવાયતો પ્રમાણે જનાબે મૂસા તથા જનાબે હારૂન અલીહમસલામ મિસ્ર પહોંચ્યા અને તેઓ બંને ફિરઓનને તથા મિસરની પ્રજાને હિદાયત આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. 10 ઝિલહજ આજની તારીખોમાં મુફસ્સર કબીર શેખ અબુ અલી અતબરસી કે જે તફસીર મજમઉલ બયાનના લેખક છે તે 548 હિજરી સનમાં તેને ઝેર આપી અને શહીદ કર્યા હતા અને મશહદે મુકદ્દસા ખાતે ખયાબાને તબરસીમાં આપ હઝરતની કબર છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી તઆલા વ બરકાતુહ. سريت الحرم ليلا إلى حرم كما سرى البدر في داج من الظلم سريت من حرم ليلا إلى حرم كما سرى البدر في داج من الظلم وبت ترقى إلى أن نلت منزلتا
خير الأمم.